ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ઘઉં દિવેલા તુવેર સહિતના પાકોને નુકસાનના એંધાણ છે ત્યારે ખેડૂતો દ્વારા સર્વે કરીને વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવી રહી છે જિલ્લામાં પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે ખેત છે ખેડૂતોએ ક્યાંક વ્યાજે નાણાં લાવ્યા તો કેટલાક ખેડૂતોએ ક્રોપ લોન થકી તો કેટલાક ધરતીપુત્રોએ તો પાણી ખાતર વેચાતું મેળવીને ખેતી કરી છે અને કુદરતના પ્રકોપે ચોધાર આંસુએ રડાવ્યા છે વરસાદ પડ્યા પછી ખેડૂતના જે કાપણી સમયે ખેડૂતનો જે ઘઉંનો પાક તૈયાર થયેલો એમાં સિત્તેરથી એસી ટકા જેવું નુકસાન છે માગણી એવી છે કે ખેડૂત સરકાર તરફથી કે ભાઈ અમને યોગ્ય સર્વે કરી ખેડૂતને યોગ્ય સહાય મળે એવી માગણી છે અમારે અંદાજે અમે ખેડૂતો દ્વારા વીઘે દસ હજાર જેવો ખર્ચો થયેલો અને જે અત્યારે નુકસાન થવાથી વીઘે પચીસો જેવું પણ વળતર મળે એવું લાગતું નથી કાંગાના પાકમાં સર સરકાર દ્વારા સર્વે થયેલો પણ આજ દિન સુધી ખેડૂતને ચોમાસાનો જે નાગરું નુકસાન તેનો પણ કોઈ સહાય મળેલ નથી એવી છે કે જે અત્યારે જે જે નુકસાન થયેલ છે એ સરકાર દ્વારા યોગ્ય યોગ્ય સર્વે વળતર મળે તેવી માગણી છે જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદ આફત બન્યો છે ગત રોજ સમી સાંજે છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા ઘઉંનો તૈયાર થયેલો પાક કે જેના પર પાણી ફરી વળ્યું છે તૈયાર થયેલા ઘઉંમાં વરસાદ પડવાથી દાણો પોચો પડી જતા પાક નષ્ટ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ ખેડા જિલ્લામાં અમુક જગ્યાએ ઘઉંમાં કાળા કલરની ફૂગ હતી એ બાદ સતત ઘઉંના પાકમાં આફત સર્જાતા આ વખતે ઘઉંના ઉત્પાદનમાં પ્રમાણ ઓછું થવાની સંભાવના છે અને આ ઉપરાંત ઘઉંની ગુણવત્તા પર પણ અસર પડે તેવી શક્યતા છે હવે નુકસાન ભોગવવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી સરકાર સર્વે કરીને વળતર ચૂકવે તેવી માંગ છે અચાનક વરસાદ જે આવ્યો એના લીધે ઘઉંનો જે ઊભો પાક હતો વંટોળીઓ અને પવન સાથે આવ્યો એની સાથે ઘઉં આડા પાડી દીધા અને પાણી પાણી થઈ ગયું ઘઉં ઉપર એટલે ઘઉંનું નુકસાન પચાસથી પંચોતેર ટકા નુકસાન થયું છે ઘઉંનું આ ઘઉંની ક્વોલિટી તો જે આ જે નીકળશે કદાચ દસ પંદર મિનિટનો ઉતારો આવે તો એ ક્વૉલિટી બજારના લાયક રહેવાની નથી આટાબળમય પણ જાય શકે નહીં અને વેપારીઓ અત્યારે જે સારા માલના પાંચસો રૂપિયા સુધીના બજાર જે ભાવ પડતા હોય છે એની જગ્યાએ અત્યારે બસો રૂપિયાનું એનું એ મૂલ્યાંકન કરશે આ મૂલ્યાંકન કરવાથી બસો રૂપિયામાં આજે દસ પંદર મણ થાય તો ત્રણેક હજાર રૂપિયાનું વળતર મળે તો હા અમે સાતથી આઠ નવ હજાર રૂપિયાનો જે ખર્ચો કરેલો એમાં એકંદરે ખેડૂતનો નુકસાન જ ભોગવવાનું આવે એવી પોઝિશન થઈ છે અમારે તો કશું નહીં સર્વે કરી અને એનું યોગ્ય એક વીઘા દીઠ કે હેક્ટર જે કંઈક માગણી ગવર્મેન્ટ આપતી હોય એ અમને સહાય કરે તો જ ખેડૂત વર્ગ બેઠો રહી શકે નુકસાન તો ખાચું છે હવે શું કરીએ પણ ઘણું નુકસાન તો છે કારણ કે હવે અમારે એની આછાદસમણ થી પંદરમી ઘઉં થાય સારું દમણ આ વરસાદે બધું બગાડી નાખ્યું છે હવે એટલે ભાઈ બધું નુકસાન તો બધું ઘણું છે વ્યાજાને બે રૂપિયા લાઈન મેં ખર્ચ કરેલું ખાતર ને પાણી બેસાતું લીધેલું હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે વળતર ચૂકવે છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ નડિયાદ મજૂર અધિકાર મંચ